અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કોન્ફેડરેશન બેંકોના મર્જર અને સમાન પગાર વધારાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ત્રણ બેંકોનું મર્જર કરવામાં આવ્યું છે, તેનાથી બે રોજગારીમાં વધારો થશે અને લોકો સુધી પહોંચતી બેંકની સેવા ખોરવાશે, જેનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. આ મર્જરથી 1 લાખ કરતાં વધારે લોકો રોજગારી ગુમાવશે અને તે લોકો અન્ય સેક્ટરમાં રોજગારી મેળવતા અન્ય સેક્ટરના પણ લાખો લોકો બેરોજગાર થવાની દહેશત બેંક ઓફિસરે વ્યક્ત કરી છે. સરકાર તેમની માંગો નહીં સ્વીકારે તો બેંક હડતાલ ઉપરાંત અન્ય આક્રમક આંદોલનાત્મક કાર્યક્રમ કરવાનું પણ જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે હડતાલને કારણે રોજિંદો વ્યવહાર ઠપ થશે અને 15,000 કરોડ કરતાં વધારેના ટ્રાન્ઝેક્શન પર અસર પડશે. વેજ રિવિઝનના મેન્ડેટ માટેની જે છેલ્લા 40 વર્ષથી થતું આવેલું છે અને ગવર્મેન્ટ આ વર્ષે ઓફિસરોમાં બે ભાગ પાડીને ભાગલા પાડીને રાજ કરવાની નીતિ અપનાવવાની કોશિશ કરી રહી છે, એ કોશિશને અમે જરા પણ સફળ થવા નહીં દઈએ અને છેલ્લા 40 વર્ષની જેમ જ આ વખતે પણ ફૂલ મેન્ડેટ લઈને બધા જ ઓફિસર્સનો વેજ રિવિઝન એક સાથે જ કરીને રહીશું અને એ માટેની આ હડતાલ છે. મર્જરની સામે કર્મચારીઓ અને અધિકારીઓમાં એક વિરોધનો વંટોળ જોવા મળ્યો છે, જેનો પ્રાદેશિક ચિત્ર તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે બેંકના કર્મચારીઓ અને ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કોન્ફેડરેશન દ્વારા મર્જરનો વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક રીતે મર્જરને કારણે રોજગારી ઘટવાનો દાવો તેઓ કરે છે. તેના ભાગરૂપે જ 26 તારીખે તે લોકો એક પ્રતિક હડતાલ ઉપર જવાના છે. આ બેંક ઓફિસર છે જેમનો સ્પષ્ટ કહ્યું છે, જ્યારે મર્જર થશે ત્યારે ક્યાંક ક્યાંક જે બેરોજગારી છે તે વધશે અને રોજગાર ઘટવા શક્યતા છે. માટે આ મર્જર ના થવું જોઈએ અને જ્યાં સુધી બેંક હડતાલની વાત છે ત્યાં સુધી પબ્લિકને કોઈ પણ પ્રકારની મુશ્કેલ ના પડે તેવો દાવો બેંક ઓફિસર કરી રહ્યા છે. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા.